સ્વધે બાર પોઈન્ટ બેનો મિત્રો એક્ઝામ્પલ નંબર ત્રીજો અહીંયા આપણને કીધું છે કે રાધા રંગીન કાગળનો ઉપયોગ કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણનો એક પ્લેન બનાવે છે તો મિત્રો આ પ્લેન બનાવવા માટે કેટલો કાગળ વપરાયો તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા જો આપણને ઘણા ભાગ અહીંયા કરી આપ્યા છે તો જુઓ અને એના માપ પણ સાથે આપ્યા છે તો આપણે મિત્રો સૌથી પહેલાં એક કામ કરીએ એક બે ત્રણ ચાર અને પાંચ ભાગ છે તો એને નામ આપી દઈએ અને ચાલો એ કહીએ આ વચ્ચેના ભાગને આપણે બી કહીએ લંબચોરસ ભાગ છે નીચેનો ભાગ સી આ તરફનો ભાગ ડી અને મિત્રો સેમ ટુ સેમ ભાગ આ તરફ છે તો એને પણ આપણે ડી કહીએ બરાબર હવે મિત્રો આખા પ્લેનનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણી પાસે કોઈ પણ મોજૂદ છે નહીં બરાબર તો આપણે એક કામ કરીએ બધા અલગ અલગ ભાગનું ક્ષેત્રફળ શોધીએ અને પછી એને ભેગું કરી દઈશું એટલે આખા પ્લેનમાં વપરાયેલા કાગળનું ક્ષેત્રફળ આપણને મળી જશે સૌથી પહેલાં શરૂઆત કરીએ આ ભાગથી તો અહીંયા મિત્રો જે ભાગ છે ને એ આપણે બાજુમાં થોડો મોટો કરીને બતાવીએ બરાબર અહીંયા મિત્રો આપણે આ ઉપરવાળો એ ભાગ ડ્રો કર્યો છે એ ભાગમાં જુઓ આ ને આ બાજુ બંને સરખી છે આ પાંચ તો આ પણ પાંચ સેન્ટીમીટર થવાનું નીચે છે આટલું અંતર એક સેન્ટીમીટર તો આપણે લખી દઈએ અહીંયા એક અહીંયા પણ પાંચ અહીંયા પણ પાંચ બરાબર તો આ ત્રિકોણ થઈ ગયો મિત્રો ત્રિકોણને ત્રણે ત્રણ બાજુના માપ છે તો હેરણનો સૂત્રોનો ઉપયોગ કરીને સૌથી પહેલાં આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધી લઈએ સૌથી પહેલાં આ ભાગને નામ આપી દઈએ આપણે ચલો અને બી અને સી તો બાજુને પણ વેચી લે એ બરાબર એક સેન્ટીમીટર બી બરાબર પાંચ અને સી બરાબર પાંચ સેન્ટીમીટર ત્રણેય બાજુના માપ પરથી સૌથી પહેલા હેરોન ઉપયોગ કરવાનો છે એટલે આપણે અર્ધ પરિમિતિ શોધી લઈએ મિત્રો અર્ધ પરિમિતિ એટલે એસ કહેવાય એસમાં સૂત્ર છે એ પ્લસ બી પ્લસ સી અપોન ટુ ચલો એનું માપ છે આપણી પાસે એક સેન્ટીમીટર બીનું માપ છે પાંચ સેન્ટીમીટર સી નું માપ છે પાંચ સેન્ટીમીટર એના છેદમાં બે ત્રણે ત્રણનો સરળો મિત્રો અગિયાર એના છેદમાં બે અગિયાર ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપણો એસ મળશે હવે હેરાનનું ત્રિકોણનું ક્ષેત્ર પણ શું સૂત્ર લખીએ તો હવે આપણે મિત્રો જો સૂત્ર લખી દીધું છે તો એસની કિંમત અને એબીસીની કિંમત લખીએ તો એસ બરાબર કેટલા છે પાંચ પોઈન્ટ પાંચ તો લખીએ પાંચ પોઈન્ટ પાંચ ફરીવાર એસ એટલે પાંચ પોઈન્ટ પાંચ લખવાના એની કિંમત છે મિત્રો એક સેન્ટીમીટર અહીંયા પણ 5.5 b ની કિંમત છે 5 સેન્ટીમીટર f = s 5.5 અને c ની કિંમત છે પણ 5 સેન્ટીમીટર ઓકે હવે મિત્રો આપણે આની બાદબાકી કરીને ચાલુમાં તેના અવયવ કરીશું અહીંયા જો 5.5 આપણે એવું સમજો કે પોઈન્ટ નથી તો શું કહેવાશે 55 કહેવાશે 55 ના અવયવ શું પડે મિતએ 11 * 5 એટલે 55 થાય પણ અહીંયા ડોટ છે એટલે કે એક દશાંશ ચિહ્ન છે તો આપણે અહીંયા એક દશાંશ ચિહ્ન લગાવી દઈએ 0.5 કરી દીધો ઓકે વાંધો નહીં 5.5 - 1 તો જેસે કેલા 4.5 થવોના બરાબર ઓકે ને આમના તે એને રાખી અયા જો 5.5 - 5 એટલે 0.5 થશે અયા પણ 5.5 - 5 એટલે 0.5 થશે ફરી એકવાર આપણે બધાના અવયવ કરવા પડશે એટલે આ જે કિંમત છે ને એમને એમ રાખીએ અગિયાર ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા હવે જો ચાર પોઈન્ટ પાંચ તમે સમજો કે પિસ્તાળીસ છે તો નવ પંચા પિસ્તાળીસ થાય હવે નવના અવયવ કેટલા પડશે ત્રણ ગુણ્યા ત્રણ કરીએ હવે પાંચ પિસ્તાળીસ બરાબર પણ પિસ્તાળીસ છે નહીં તો આપણે એક પોઈન્ટ મૂકવો પડશે તો અહીંયા પોઈન્ટ આવશે તો જો ત્રણ તારી નવ નવ પોઈન્ટ એટલે નવ ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ કરશો એટલે ફોર પોઈન્ટ ફાઇવ તમને મળી જશે અને આ તરફ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા જીરો પોઈન્ટ પાંચ હવે જુઓ જે જેની પેર બને એ આપણે બહાર કાઢી લઈએ તો જુઓ ઝીરો પોઈન્ટ પાંચ અને જીરો પોઈન્ટ પાંચ તો એક વખત જીરો પોઈન્ટ પાંચ બાર લખીશું ઓકે પછી જુઓ ત્રણ અને ત્રણની પેર છે એક વખત ત્રણ બાર લખીશું ફરી વાર પોઈન્ટ પાંચ ને પોઈન્ટ પાંચની પેર બને છે તો ફરી એકવાર પોઈન્ટ પાંચને બાર લખીશું બીજી કોઈ પેર નથી બનતી વધેલી બધી જ બાબતો આપણે અંદર લખવાની એ છે અગિયાર હવે અહીંયા તમે જુઓ ઝીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ થવાના મિત્રો જીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ એટલે આપણો જવાબ આવશે જીરો પોઈન્ટ પંચોતેર બરાબર અને અહીંયા જુઓ વર્ગમૂળમાં અગિયારની કિંમત મિત્રો સૂતા આપણને આવડવું જોઈએ જો ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક છે એકવાર વિડીયો ઓપન કરીને આખો વિડીયો જોઈ લેશો એટલે બધી જ કિંમતોની તમને વર્ગમૂળવાળી કિંમતોને વર્ગમૂળ કાઢતા આવડી જશે પણ અહીંયા હું તમને કાઢીને બતાવું છું જુઓ મિત્રો ધ્યાનથી વર્ગમૂળમાં અગિયાર છે એના બે એવા ભાગ કરો કે બેમાંથી એક સંખ્યાનું વર્ગમૂળ નીકળવું જોઈએ તો તમને ખબર છે સોળ માઇનસ ચાર કરીશું તો પણ અગિયાર થશે અને નવ પ્લસ બે કરીશું તો પણ અગિયાર થશે અગિયાર કોની વધારે નજીક છે નવનું નવની નજીક છે કે સોળની તો મિત્રો નવની નજીક તો આપણે એ જ કરીએ નવ પ્લસ બે અહીંયા જો આનું વર્ગમૂળ લખવાનું એનું વર્ગમૂળ ક્યુ કરશે ત્રણ વત્તાના વત્તા આ બે ઉપર છે તે એમના એમ રાખવાના અને નીચે બે ગુણ્યા જે વર્ગમૂળ નીકળ્યું એ સંખ્યા એટલે ત્રણ તમે જુઓ થ્રી પ્લસ ટુ બાય સિક્સ થશે ફરીવાર વાર થ્રી પ્લસ બે ભાગ્યા છ કરવા કરશો તો તો એનો જવાબ મિત્રો તમને થ્રી પોઈન્ટ થ્રી મળશે અરે હા સોરી ઝીરો થ્રી થ્રી બરાબર અથવા એક જ ત્રણ લખશો તો પણ તમે ચાલશે તો આપણે વર્ગમૂળ અગિયારની કિંમત કેટલી આવશે આરે આ ત્રણ જીરો પોઈન્ટ ત્રણ એટલે થ્રી થ્રી આપણો જવાબ આવશે તો અહીંયા વર્ગમૂળ અગિયારની જગ્યાએ લખીએ આપણે થ્રી થ્રી તો આપણો ફાઇનલ બંનેનો ગુણાકારનો જવાબ આવશે ટુ પોઈન્ટ ટુ પોઈન્ટ ફોર સેવન ફાઇવ આનો ગુણાકાર આવશે પરંતુ મિત્રો આપણે એક જ પોઈન્ટ લખવાનો હોય તો આગળના પોઈન્ટ પર આપણે ધ્યાન આપવાનું એટલે આગળના અંક પર એ અંક જો પાંચ કરતાં મોટો હોય તો એની આગળના અંકમાં એક ઉમેરી જાય એટલે બે પોઈન્ટ ચાર નહીં લખે પણ લખીશું બે પોઈન્ટ પાંચ જ્યારે પણ મિત્રો આપણે આ રીતે કરીએ તો આશરે શબ્દ વાપરવાનો ઓકે ટુ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટરનો સ્ક્વેર લખવાનું ભૂલવાનું નહીં બરાબર તો પહેલા ભાગનું ક્ષેત્રફળ આવ્યું છે ટુ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર સ્ક્વેર હવે મિત્રો આ વચ્ચેનો જે બીજો ભાગ છે એ લંબચોરસ છે જુઓ કેવો છે લંબચોરસ એનું ક્ષેત્રફળ શોધીએ બરાબર એટલે ભાગ બીને પણ બાજુમાં ડ્રો કરીએ અને એનું ક્ષેત્રફળ શોધીએ તો બીજા ભાગમાં મિત્રો જુઓ એની લંબાઈ છે સિક્સ અને પહોળાઈ છે એક સેન્ટીમીટર અહીંયા પણ જુઓ બંને બાજુ સરખી પહોળાય છે આ છે એકચ્યુઅલી લંબ ચોરસ બરાબર તો એ ભાગ મિત્રો અહીંયા આપણે ડ્રો કર્યો છે હવે લંબ ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું છે તો લંબાઈ છે સિક્સ પોઈન્ટ ફાઈવ અને પહોળાઈ છે એક સેન્ટીમીટર એટલે આપણો જવાબ આવશે સિક્સ પોઈન્ટ ફાઈવ ગુણ્યા એટલે સિક્સ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર નો સ્કવેર બરાબર ભાગ બીનું ક્ષેત્રફળ સિક્સ પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર નો સ્કવેર આવ્યું છે હવે મિત્રો આપણે ત્રીજા ભાગનું ક્ષેત્રફળ શોધીએ બરાબર ત્રીજો જે ભાગ છે ઉપરની જે લંબાઈ છે એક સેન્ટીમીટર નીચેની છે બે અને આ ધાર અને આધારની એક એક સેન્ટીમીટર છે સૌથી પહેલા આકૃતિને આપણે ઝૂમ કરીને દોરીએ ત્યારબાદ આનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા મિત્રો આપણે સી ભાગની આપણે આકૃતિ દોરી છે બરાબર અહીંયા નીચેનું માપ છે બે સેન્ટીમીટર મિત્રો મધ્ય બિંદુ આપણે અહીંયા પકડીએ તો આટલું અંદર અને આટલું અંદર કેટલું થશે એક એક સેન્ટીમીટર થવાનું બરાબર સમજો હા હવે શું કરીએ આ બિંદુને અહીંયા આ બિંદુને પાછું અહીંયા જોઈન્ટ કરી દઈએ આપણે તો જુઓ આપણે ત્રણે ત્રણ મિત્રો સરખા ત્રિકોણ મળી ગયા હવે જો આનું અંદર એક સેન્ટીમીટર તો આનું પણ એક સેન્ટીમીટર આનું પણ એક સેન્ટીમીટર થવાનું મતલબ સમ બાજુ ત્રિકોણ થઈ ગયો એક સેન્ટીમીટરનો સમબાજુ ત્રિકોણ એવા ટોટલ ત્રિકોણ કેટલા થયા એક બે ને ત્રણ તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સુધીનું સૂત્ર છે મિત્રો આપણી પાસે એ લખીશું હવે એનું સૂત્ર છે મિત્રો રૂટ થ્રી ઓપોન ફોર ગુણ્યા જે બાજુ હોય એનો વર્ગ પણ આપણી પાસે એક બે ને ત્રણ ત્રિકોણ છે તો આપણે આખાને ત્રણ વડે ગુણાકાર કરવો પડશે બરાબર તો ચલો લખીએ અહીંયા ત્રણ આપણે એમને એમ રાખીશું અને વર્ગમૂળ ત્રણની મિત્રો કિંમત કેટલી થાય આ યાદ રાખી લેજો વન પોઈન્ટ સેવન થ્રી ગુણ્યા અહીં બાજુ એક છે તો એકનો વર્ગ આપણે એક કરીશું અને આખાના છેદમાં ચાર મૂકી દઈએ બરાબર ઓકે હવે જો ત્રણ ગુણ્યા એકસો તોતેર ગુણ્યા એકનો વર્ગ એટલે એક જ થવાનો બરાબર તો એકસો તોતેર ગુણ્યા ત્રણનો ગુણાકાર કરીશું એટલે પાંચસો ને ઓગણીસ આવશે પણ અહીંયા બે પોઈન્ટ પછી દશાશીના છે એટલે અહીંયા આપણે દશાશીના મૂકવું પડશે છેદમાં રહેશે ચાર પાંચસો ઓગણીસ ભાગ્યા ચાર કરશો એટલે મિત્રો જવાબ આવશે વન પોઈન્ટ ટુ નાઇન ઓકે સેન્ટીમીટરનો સ્ક્વેર તો આપણા ત્રણે ત્રણ ત્રિકોણનું એટલે કે ભાગ સીનું ક્ષેત્રફળ મળે છે વન પોઈન્ટ ટુ નાઇન સેન્ટીમીટરનો સ્ક્વેર મિત્રો રૂટ ટુ હોય ને તો એનું વેલ્યુ છે વન પોઈન્ટ ફોર વન ફોર ટુ બરાબર રૂટ થ્રી હોય તો એની વેલ્યુ છે વન પોઈન્ટ સેવન થ્રી આ બે વેલ્યુ યાદ રાખી લેવાની કારણ કે મોસ્ટલી આપણને કામ લાગતી હોય છે અને આનું વર્ગમૂળ એટલે કે જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એનું વર્ગમૂળ કાઢવાની રીત એનો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એકવાર જોઈ લેજો તો આ વર્ગમૂળ ત્રણ પરથી એક પોઈન્ટ તોતેર કેવી રીતે એ પણ તમને સમજાઈ જશે તો હવે મિત્રો આપણી પાસે એ બી સીનું ક્ષેત્ર પર છે આ ડી ભાગ બંને જે સરખા છે એનું ક્ષેત્રફળ આપણે શોધીએ પછી બંને બધાનો સરવાળો કરી લઈએ બરાબર તો અહીંયા જુઓ મિત્રો આ છે આખી લાઈન છે આ એને ઊભી લાઈન છે તો અહીંયા નેવ અંશનો ખૂણો બનશે કહેવાનો મતલબ આ જે ભાગ છે ને ત્રિકોણ છે એટલે કે કાટકોણ ત્રિકોણવાળો ભાગ છે જેને આ બાજુ વન પોઈન્ટ ફાઇવ અને ઊભી બાજુ છે છ સેન્ટીમીટર બરાબર તો આટલી એક પાંખની આકૃતિ દોરીને પછી આપણે એનું ક્ષેત્રફળ શોધીએ તો મિત્રો અહીંયા જોઈએ આપણે આકૃતિ ડ્રો કરી છે આ બાજુ માપ છ સેન્ટીમીટર આ બાજુનું માપ છે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સૌથી પહેલા આ આકૃતિ મિત્રો આપણે ઊભી કરી દઈએ બરાબર તો સેમ આકૃતિ તમે જોઈ શકો છો એનો પાયો બરાબર વન પોઈન્ટ ફાઈવ અને વેદ બરાબર કેટલો છે છ સેન્ટીમીટર છે તો કાટકોણ ત્રિકોણ છે એનો એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ વાળું સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો સૂત્ર મિત્રો લખી દઈએ છે એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ પરંતુ આપણી પાસે મિત્રો આવા સેમ ટુ સેમ બે ત્રિકોણ છે બરાબર કારણ કે વિમાનની બે પાંખો છે તો બે વડે એને ગુણી નાખીશું લખીએ આપણે વન બાય ટુ ગુણ્યા પાયો છે આપણો વન પોઈન્ટ ફાઈવ સેન્ટીમીટર વેજ છે આપણો છ સેન્ટીમીટર બરાબર અને આ તરફ પાછા બે છે તો અહીંયા જુઓ ત્રણ રહેશે ત્રણ ગુણ્યા વન પોઈન્ટ એટલે ફોર પોઈન્ટ ફાઈવ અને બારના બે ટોટલ જવાબ આવશે આપણો નવ સેન્ટીમીટર સ્ક્વેર તો ચારે ચાર ભાગનું ક્ષેત્રફળ આપણને મળી ગયું છે રાધા એ પ્લેન એટલે કે વિમાન બનાવવા ઉપયોગમાં લીધેલ કાગળનું ક્ષેત્રફળ એટલે ચારે ચાર ભાગના ક્ષેત્રફળ નો સરવાળો આપણે કરવો પડશે બરાબર તો અહીંયા જોઈએ આપણે પહેલું છે આપણી પાસે એ ભાગનું ક્ષેત્રફળ તમે તમારા વિડીયોમાં સ્કીપ કરીને જોઈ લેજો બરાબર ટુ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર છે બરાબર વધતા ભાગ બી લંબચોરસનું વર્ષનું ક્ષેત્રફળ સિક્સ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર ભાગ સી આનું ક્ષેત્રફળ ત્યાં જો મિત્રો વન પોઈન્ટ ટુ નાઇન ટુ નાઇન છે મિત્રો તો આ થ્રીની એકદમ નજીક કહેવાય તો આપણે એક જ કામ કરીએ વન પોઈન્ટ ટુ નાઇન નાઇન જગ્યાએ વન પોઈન્ટ થ્રી સેન્ટીમીટર લખી દઈએ બરાબર બંને સરખું કહેવાય કારણ કે એકદમ નજીક છે ટુ નાઇન એટલે થ્રીની એકદમ નજીક વન પોઈન્ટ થ્રી લખીએ આપણે અને ડી ભાગ બે છે તો બંનેનું ભેગું ક્ષેત્રફળ આપણે નવ સેન્ટીમીટર મળ્યું છે બરાબર હવે બધાનો સરવાળો આપણે કરી લઈએ તો આપણને જવાબ આવશે મિત્રો ઓગણીસ પોઈન્ટ કાગળ રાધાએ પ્લેન બનાવવા માટે વાપર્યો છે બરાબર બહુ મોટો એક્ઝામ્પલ હતો અને મિત્રો શાંતિથી સમજાય એટલા માટે થોડું ધીમે ધીમે આપણે ચાલે છે બરાબર અને આ ચેપ્ટરના બીજા વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને આ વિડીયો તમને કેવું લાગ્યો બરાબર જેમ કે આપણે વરમૂળ ત્રણની કિંમત શોધવાની આ પદ્ધતિથી આનો ઉપયોગ કર્યો તો એ ચમ્મે ચોક્કસથી તમે કમેન્ટ કરીને જણાવજો બરાબર અને આગળનો જે વિડીયો છે જ્ઞાન પછીનો નેક્સ્ટ વિડીયો એ પણ ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તો એકવાર જઈને જોઈ લેજો